श्री रमेश भाई ठक्कर, श्री चंदू भाई रायचूरा, भूपेंद्र भाई छाटबार, श्री रोहित भाई जोबनपुत्रा, श्री अशोक भाई रायचूरा, श्री विनू भाई तन्ना एवं आ महोत्सवना सर्व बड़भागी मनोरथी परिवार, આ અષ્ટોતરશત પુથીજીનો જેને લાભ લીધો છે, એવા બધા સૌભાગ્યશાળી વૈષ્ણવવૃંદ અને કથા સત્સંગમાં ઉપસ્થિત આ બધા વૈષ્ણવવૃંદ, આવો મનને સાવધાન કરીને આ સપ્તમ દિવસની જે શ્રીમદ ભાગવતી યાત્રા છે એ યાત્રામાં આપણે આગળ વધીએ. કૃષ્ણને પ્રેમ કરાવવા વાળી, ભક્તિની વૃદ્ધિ કરવા વાળી, હમારે લક્ષ્ય તક હમે લે જાને વાલી, આત્મ સ્વરૂપ કા જ્ઞાન કરાને વાલી, તન મન કો પવિત્ર કરને વાલી, એસી શ્રીમદ ભાગવત ઓર યે સપ્તમ દિવસ કી યાત્રા પૂર્ણાહુતિનો દિવસ સાત દિવસ એકાગ્ર મનથી સાવધાનીપૂર્વક જે ઉત્તમ શ્રોતા જેણે એકાગ્ર ચિત્તથી શ્રીમદ ભાગવતનું શ્રવણ કર્યું છે અને સમજ્યું છે, કારણ કે ઉત્તમ શ્રોતા એને જ કહેવાય કે જે કંઈ સાંભળે શ્રદ્ધાપૂર્વક, સત્ય કો બિના કિસી સંશય સે સ્વીકાર કરના ઉસકા નામ શ્રદ્ધા. તો જેને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કર્યું છે કથા અંતર્ગત જેની એકાગ્રતા સાથે જેને શ્રવણ કર્યું છે અને શ્રવણ કર્યા પછી અનુકૂળ મનન જેને કર્યું છે, તો આવા શ્રોતાને આ જ્ઞાન યજ્ઞ સપ્તાહના માધ્યમથી એના જીવનમાં એને પૂર્ણતાનો અનુભવ થાય જ છે. એ જ સપ્તમ દિવસ એટલે પૂર્ણાહુતિ, ખુદ કો પૂર્ણ કરના. યે યાત્રા પૂર્ણતા કી યાત્રા હૈ. જો જીવન મે સંસારમાં અપૂર્ણતાઓનો જે અનુભવ થાય છે જીવને, કંઈક રહી ગયું, બાકી છે, જે પણ અપૂર્ણતાઓ છે આ ભાગવતના ઉત્તમ પ્રકારના શ્રવણથી એ ભાગવત એને પૂર્ણતાનો અનુભવ ચોક્કસ કરાવે છે. પર શ્રદ્ધા હોવી જોઈએ, એકાગ્રતા હોવી જોઈએ, એ ઉત્તમ શ્રોતા કહેવાય. કેટલી કથાઓ, કેટલા ચરિત્રો, કેટલા ઉપદેશ, કેટલા ગીત, કેટલા રૂપક આ શ્રીમદ ભાગવત અંતર્ગત આવે છે. ભાગવતમાં ચરિત્રો છે, ભાગવતમાં ગીત છે, ભાગવતમાં ઉપદેશો છે, ભાગવતમાં રૂપક છે અને ભાગવતમાં સ્તુતિ છે. આ પાંચ એ ભાગવતના અંગ છે. કઈ પાંચ વસ્તુ છે ભાગવતમાં? સૌથી પહેલું બોલો, કઈ પાંચ વસ્તુ? ગીત,
પછી ચરિત્ર, ઉપદેશ, રૂપક અને સ્તુતિ. આ પાંચ ભાગવતના મુખ્ય અંગ. સુંદર સુંદર ચરિત્રો, ભક્તોના ચરિત્રો, ભગવાનના ચરિત્રો, અને એ સુંદર ચરિત્રોનું શ્રવણ કરવાથી મનુષ્યનું ચરિત્ર પણ સુંદર બને છે. આ શ્રીમદ ભાગવત કર્મણ્યતાનો ઉપદેશ આપે છે, અને જ્યારે જીવ કર્મણ્ય બને છે, કૃતજ્ઞ બને છે, ત્યારે એ વ્યક્તિના ચરિત્રનું નિર્માણ થાય છે. તીન જનો કે લીએ હંમેશા કર્મણ્યતા કૃતજ્ઞતા હોની ચાહીએ, યાદ રખેં. તીન જનો કે લીએ સબસે પહેલે પરમપિતા ઈશ્વર, જેની કૃપાથી આ જન્મ મળ્યો, હંમેશા એના માટે કૃતજ્ઞ ભાવ, કર્મણ્ય ભાવ હોવો જોઈએ. એમ નહીં કે સમય નથી, હંમેશા કૃતજ્ઞ ભાવ, કર્મણ્ય ભાવ હોય. જન્મ તો આપ્યો ઈશ્વરે, હવે એ જન્મને કઈ રીતે સાર્થક કરવો, એ જ્ઞાન ઉપદેશ જે આપે એ ગુરુ, એ શિક્ષા ગુરુ હોય કે દીક્ષા ગુરુ હોય, કોઈ પણ, પણ એ ગુરુ માટે હંમેશા કર્મણ્ય ભાવ, કૃતજ્ઞ ભાવ સેવામાં હંમેશા હોવો જોઈએ. અને ત્રીજી કૃતજ્ઞતા છે એ આપણા માતા પિતા, જે આપણા દેહના, આ બીજના, શરીરના નિમિત્ત કારણ છે. તો હંમેશા આપણા માતા પિતાનું આદર સન્માન, એમના માટે કૃતજ્ઞ ભાવ હંમેશા દરેક જીવને હોવો જોઈએ. અને આ ત્રણ માટે જ્યારે કૃતજ્ઞતા આવી જાય જીવની અંદર, કર્મણ્યતા આવી જાય, ત્યારે એના ઉત્તમ ચરિત્રનું નિર્માણ થાય છે. આ ભાગવત આપણને એ જ કૃતજ્ઞ કર્મણ્યતાનો ઉપદેશ આપે છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, એ શરીર ધર્મ સાધના કરવાનું એકમાત્ર સાધન છે. અને આ શરીરની બધી ઇન્દ્રિયોની સાર્થકતા એ ભગવાનમાં લાગી જાય, એમાં જ એની સાર્થકતા છે. તો આ શ્રીમદ ભાગવતના સેવન દ્વારા જીવ કૃતજ્ઞ બને છે, કર્મજ્ઞ બને છે. એટલે જ ભાગવતકારોએ, સનતકુમારોએ પણ સદા સેવ્યા, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, યસ્ય શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમા. સપ્તાહના રૂપમાં ભાગવતનું શ્રવણ કર્યું, બસ એ સીમિત ન રાખીએ વૈષ્ણવો. ભાગવતકાર આપણને કહે છે સદા સેવ્યા, સદા સેવ્યા, રોજ સેવન કરો. આ સેવનીય છે, રોજ આનું સેવન કરો. અને આના સેવનથી જ હરિશ્ચિત્તમ સમાશ્રે, હરિનો ચિત્તમાં આવિર્ભાવ થાય છે. સૌથી પહેલા ભગવાન ભક્તના હૃદયમાં પ્રગટ થાય છે. આ બાહ્ય ઇન્દ્રિયોથી ભગવદ્ લીલાનો અનુભવ, દર્શન ન થઈ શકે. ભગવાન કોઈ ઇન્દ્રિયોનો વિષય નથી, બાહ્ય ઇન્દ્રિયોનો વિષય નથી. જુઓ, વિરાટ સ્વરૂપમાં પણ દર્શન કરાવતા ત્યારે દિવ્ય દદામી તે ચક્ષુ, અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા. સુરદાસજી કો દેખો આપ, અંતઃ ચક્ષુના માધ્યમથી એમને ઠાકોરજીને લીલાના દર્શન કર્યા, અનુભવ કર્યો. અને જેવી લીલા છે, જેવા શિંગાર છે, એ અનુરૂપ
એ કીર્તન ગાન કરી રહ્યા છે. અંતઃ ચક્ષુના માધ્યમથી આ શ્રીમદ ભાગવત અંતઃ ચક્ષુને ખોલવા વાળું છે. એટલે નિત્ય ઘરમાં એક નિયમ અવશ્ય રાખો, દરેક વૈષ્ણવને, દરેક જીવને 10 મિનિટ, 15 મિનિટ, 1/2 કલાક જેટલો પણ સમય રોજ ભાગવતનું વાંચન હોવું જોઈએ. સદા સેવ્યા, સદા સેવ્યા. અને નિત્ય સેવન હોય પછી સપ્તાહના રૂપમાં પણ જ્યારે શ્રવણ કરીએ તો વિશેષ આનંદ આવે કથાનો. કારણ કે વક્તાની પણ અમુક મર્યાદાઓ છે સમયની, 3-4, 4.5 કલાકમાં કેટલું બોલી શકીએ આ ભાગવત. જીવાનું શું સામર્થ્ય કે આ બોલી શકે ભાગવતને. તો ઘણી વખત અમુક પ્રસંગોને સંક્ષિપ્ત પણ કરવા પડે. અને આજકાલ તો કથાઓ પણ થાય છે તેમાં ભાગવત હોય છે ક્યાં? એવી બધી બાહ્ય લૌકિક વાતો, એ જ બાલતુના બહારના દ્રષ્ટાંતો, બહારની લૌકિક રાજનૈતિક આ જ બધી વાતો, કથા તો ભાગવત તો આજકાલ બહુ ઓછું થઈ ગયું. અમારા દાદાજીનો ખાસ આગ્રહ વિશેષ અમને એ જાગ્યા કે ભાઈ ભાગવત કરો તો મૂળ હોનો ચાહીએ, મૂળ કથાઓનો આગ્રહ રાખવો જોઈએ. ફાલતુની બહારની લૌકિક પ્રપંચની વાતો, ખોટા ખોટા લૌકિક દ્રષ્ટાંતો, કે આપણે આ સ્થાન ઉપર બેઠા છીએ આ ભાગવત અને એની ગરિમાને એને કોઈ પ્રકારની ઠેસ ન પહોંચે એ આપણી આચાર્યની જવાબદારી છે. એટલે મૂળ ભાગવતનો જ આપશ્રીનો દાદાજીનો વિશેષ આગ્રહ, એ જ પ્રમાણિકતાથી પ્રયાસ અમે કરીએ છીએ કે જેટલું બની શકે ભાગવતની જે મૂળ કથાઓ છે ને એના જે અર્થ છે શ્રી આચાર્યજી જે પ્રગટ કરે છે એ અર્થોનો પ્રકાશ કરી શકીએ, એને સમજીએ. આવો વૈષ્ણવો, યે અંતઃ ચક્ષુ કો ખોલને વાલી, મનને પ્રસન્ન કરવા વાળી એવી શ્રીમદ ભાગવત. અને આજનો આ સપ્તમ દિવસ, પૂર્ણાહુતિનો દિવસ, કથા યાત્રાને આપણે આગળ વધારીએ. ઘણું બધું સાંભળ્યું, ઘણું બધી કથાઓ સાંભળી, કેટલું સાંભળ્યું, કેટલું નીકળી ગયું, યાદ રહ્યું. પરંતુ 7 દિવસ આટલો સુંદર આશ્રય, ભાગવતનો આશ્રય, ગૌ માતાનો આશ્રય, આ સાનિધ્ય મળ્યું, એ સાનિધ્યતાથી પણ જીવ કૃતાર્થ થઈ જાય છે. બોલા, એકવાર એક શિષ્ય ગુરુને પૂછ્યું કે ગુરુદેવ, આપ ઇતના સબ ઉપદેશ દેતે હૈ લેકિન યાદ રહેતા નહીં હૈ, ભૂલી જઈએ છીએ. ત્યારે ગુરુએ કહ્યું, એમ કર, આ લે આ છાબડી આપી અને એને કીધું કે જા પાણી ભરી આવ નદી કિનારે જઈને. હવે ઓલો પાણી ભરવા માટે ગયો, પણ છાબડીમાં પાણી તો રહે નહીં, એક વાર ડૂબોવી, બે વાર ડૂબોવી, બધું પાણી નીકળતું જાય. પછી ગુરુદેવને કહ્યું, અરે ગુરુદેવ, આપ કહે રહે હો કે જલ ભર કે લાવો લેકિન ઇસમેં તો પાત્ર મેં તો જલ રહે નહીં, રહ્યા એમાં રહેતું જ નથી, તો પછી શું મતલબ એને? ગુરુ કહે છે કે એ એ છાપમાં પાણી રહ્યું ન રહ્યું એ અલગ વાત છે, પરંતુ જેટલી વાર તેને તે નદીમાં એને ડૂબોવી એટલી વાર એ છાબડી ધોવાઈ તો ખરી, સ્વચ્છ તો થઈ, પવિત્ર તો થઈ. બસ તો સમજી ગયા ને, કેટલું રહ્યું કેટલું ન રહ્યું એ અલગ કથા છે, પરંતુ આ 7 દિવસ અહીંયા આપણે બેઠા આપણા મનને સાફ કર્યું, 3-4, 4-5 કલાક આ સ્થાન ઉપર સ્વચ્છ તો થયું, દુસંગથી તો આપણે બચ્યા, દુરાચરણથી તો આપણે બચ્યા, તો શુદ્ધતા તો હોઈ ના. તો આઈએ પ્રિયજનો, કથા યાત્રા કો આગે બઢાતે હુએ 10મા સ્કંધ ઓર 10મા સ્કંધ અંતર્ગત
जो हमने उत्तरार्ध में कल प्रवेश किया, जो दशमस्कंद बे भाग में वेचायेलू छे, एक पूर्वार्ध अने बीजो उत्तरार्ध, 90 अध्याय छे ने, अने श्री महाप्रभु जी ना दृष्टि थी जोवा जोईए तो 87 अध्याय, 3 अध्याय ने प्रक्षिप्त मान्या। तो आज दशमस्कंद ना जे अध्यायो छे ए पूर्वार्ध अने उत्तरार्ध, एटले के 50 अध्याय पूर्वार्ध अने 50 पछीनो उत्तरार्ध, ए उत्तरार्ध कहेवाय छे। અને જ્યારે ઉત્તરાર્ધનું વર્ણન પ્રારંભ થાય છે ત્યારે કથા આવે છે કે કંસની પત્ની અસ્થિ અને પ્રાપ્તિ, એના પતિના મૃત્યુના સમાચાર એના પિતા જરાસંધને આપ્યા, અને પછી જરાસંધે આક્રમણ કર્યું અને કાલ્યવન લઈને આવ્યો, અને એ જે બધા જે બધી કથાઓ ગઈકાલે પણ આપણે શ્રવણ કરી। तो जारे उत्तरार्ध नो प्रारंभ थाये छे त्यारे आ अस्थि अने प्राप्ति आ बे शब्द नो प्रयोग विशेष रूपे थी करवामां आव्यो, जे आपणने समझावी रही छे के जीवन नो पण जारे उत्तरार्ध प्रारंभ थई जाय तो आ बे वस्तु नो विचार आपणे करवानो छे, अस्थि और प्राप्ति। जीवन नो उत्तरार्ध एटले पचा पूरा थया, एटले जीवन नो उत्तरार्ध शुरू, पूर्वार्ध पूरो थई गयो, हवे उत्तरार्ध आव्यो त्यारे शुं विचारवानुं, अस्थि और प्राप्ति मारी पासे शुं छे, मेरे पास क्या है, क्या चीज मैंने कमाई, ऐसी कौन सी चीज है जो मेरे संग आएगी, इस बारे में चिंतन विचार करता रहूं, आत्मचिंतन। જે જે વસ્તુઓની પાછળ કમાવામાં હું લાગ્યો છું એ વસ્તુ મારી સાથે આવવાની છે, અને જે વાસ્તવિકમાં આવવાનું છે એના માટે મેં કેટલો પ્રયત્ન કર્યો, ઇન સબ બાતોં કા ચિંતન। ચિંતન કરતા રહેવું છે, આત્મમંથન બહુ આવશ્યક છે સવારથી સાંજ સુધી આપણે, લેકિન પછી 10 મિનિટ છે ને દિવસમાં એક એવો એકાંત ટાઈમ, આખો દિવસનું આપણે સવારે કેટલા વાગે ઉઠ્યા, શું કર્યું, કોની સાથે શું વાત કરી, કેટલી મુખમાંથી ખરાબ શબ્દો બહાર આવ્યા, કેટલા દૂર વિચારો આવ્યા, કેટલા સારા કામ કર્યા। જે મોલો સારો વ્યાપારી હોય તો રાત્રે કેમ હિસાબ લખે, આટલો આવ્યા ને આટલું ગયો, આટલાનો ઓર્ડર આજે મળ્યો, રોજ રાત્રે થાય ને ચોપડામાં કરતા હશો। એવી રીતે જે જાગૃત છે, જો સજ્જન હૈ, सुबह से शाम तक के अपने किए हुए कर्मों का लेखा जोखा करता है, सुबह से शाम शू करियो मैं, केवी ते करियो, आज केटलो कोनी में बुराई करी, केटला गाळो निकली मारा मोढ़ा माथी, केटला व्यसनों मारी अंदर गया, केटलो ठाकुर जी नु नाम लेवायो, केटला सारा विचारों में हूँ रहो, केटलो सत्संग में हूँ रहो। सत्संग नो मतलब केवल ग्रंथ खोली ने बेसी जाओ ये सत्संग नथी, सत्संग नो मतलब सद विचारो नो संग, सद चिंतन नो संग, सत कर्मो नो संग, सत ग्रंथो नो संग, सत वांचन नो संग, सत मनन नो संग। आ जेटला पण सत तत्व छे પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે, જેના સંગથી આપણું મન કૃષ્ણ તરફ જાય એનું નામ સત્સંગ। તમે ઘરકામ કરતા હો, દુકાનમાં હો, ઓફિસમાં હો, જોબમાં, લેકિન એક અંદર સદવિચાર, સદવિચારો કા સંગ, સદચિંતન કા સંગ, તુમ્હારા ચિંતન ક્યાં ચલ રહા હૈ, તમારા વિચાર શું ચાલી રહ્યા છે। એટલે સવારથી સાંજ સુધી એક 10 મિનિટ દરેક વ્યક્તિ કાઢે ને પોતાના માટે, આત્મકલ્યાણ હેતુ ચિંતન કરે ને ઘણું બધું એમાંથી મળે, મંથન કરીને તો માખણ મળે। એટલે આગળ કથા આવે છે જે 24 ગુરુઓની જે કથા છે 11મા સ્કંદમાં, અને એમાં
જે દત્ત ભગવાન એમને 24 ગુરુ માને એમાં સમુદ્ર ને પણ પોતાનો ગુરુ માન્યો, ઓર વો સમુદ્ર બહાર સે લહેરે હૈ લેકિન અંદર ગંભીર હૈ, બહાર એને બહુ લહેરો ચંચલ દેખાય પર અંદર કેવી ગહેરાઈ છે, ગંભીરતા છે, એને એનાથી એ શીખ્યું એમણે. બહાર સંસારમાં રહીએ, બધું વાર્તાલાપ, બધું હાસી ટીટી, હાય હેલો, બધું ઠીક, પરંતુ અંદર ચિંતન ચાલતું રહે, અંદરથી એક ગંભીરતા હોય, અસ્તિ મારી પાસે શું છે, હું સેની પાછળ ભાગી રહ્યો છું, શું હોવું જોઈએ, શું મારી સાથે આવશે, ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગ્રહદ્વારે જન સ્મશાને દેહશ્ચિતાયાં પરલોકે માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક ધર્માનુગો ગચ્છતિ જીવ એક ધર્માનુગો ગચ્છતિ જીવ એક ધના ધન કમાને કે લિયે ભાગતે રહે લેકિન વો ધન તુમ્હારે સંગ આયેગા ધન થી અમુક આવશ્યકતાઓ જીવનની પૂર્ણ થઈ શકે પરંતુ ધનમાં સુખ નથી, ધન તો સુખ મેળવવાનું સાધન છે. વ્યક્તિ અજ્ઞાનતાને લીધે ધનમાં સુખ માની લે છે, એ તો એક સાધન છે, ખાલી એક જરિયા માધ્યમ હે. ઘણાને બહુ ધન હોય તોય ચિંતા હોય, ઘણાને ન હોય તો બી ચિંતા. કોઈ ધન દુખી, કોઈ તન દુખી, કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહત ઉદાસ, થોડે થોડે સબ દુખી સુખી હરિ કે દાસ. સુખી હરિ કે દાસ, બાકી થોડા થોડા દુઃખ તો સબકે હિસ્સો મેં હૈ, ઓર દુઃખ હૈ તો સુખ હૈ, ઓર સુખ હૈ તો દુઃખ હૈ. દુઃખ ના હોતા જીવન મે તો સુખ કા આભાસ ન હોતા, માનવ માનવ હી રહેતા, માનવ કા ઇતિહાસ ન હોતા. તો દુઃખ ઓર સુખ, સુખ દુઃખ, દોનો એક દૂસરે કે સાથ લગે હુએ હૈ, અને દુઃખ છે તો સુખ નો આનંદ છે, સુખ છે તો દુઃખ નો એ પણ આવશે જ. પછી એ શારીરિક દુઃખ હોય, માનસિક દુઃખ હોય, આર્થિક દુઃખ હોય, તો સુખમાં જેનું મન બહુ હર્ષિત નથી થતું, દુઃખમાં જેનું મન વિચલિત નથી થતું, વહી તો હે સ્થિત પ્રજ્ઞ. શ્રીમદ ભગવદ્ ગીતા કો આપ દેખો, ભગવાન જો સ્થિત પ્રજ્ઞ કી સ્થિતિ બતા રહે હૈ. સુખ અને દુઃખ બંને પરિસ્થિતિઓમાં જેનું મન સ્થિર રહે, સ્થિત રહે, કે સુખ આવે તો બહુ હર્ષિત ન થઈ જઈએ, બહુ વધારે છકી ન જઈએ, અને ઘણી વખત જોઈએ સુખ આવે ને તો એવો હર્ષિત થાય, હા મેં આ વિચાર્યું તો ને થઈ ગયું, મેને કિયા, મેને કિયા, મેં વિચાર્યું થઈ ગયું, ક્રેડિટ બધો પોતાની ઉપર. અને જ્યારે જીવનમાં દુઃખ આવે ને તો પછી ક્વેશ્ચન પ્રભુને કરે, કેમ પ્રભુ આમ, કેમ આટલી બધી કસોટી કરો છો, કેમ પ્રભુ આટલી બધી પરીક્ષા કરો છો. સુખનું ક્રેડિટ પોતાને લેવાનું ને દુઃખનું એની ઉપર નાખવાનું. આ જીવને સ્વભાવ ઘણી વખત જોઈએ, સુખ આવ્યો તો કે હા મારા લીધે, સુખ આવે તો પણ પ્રભુ આ જે પણ છે આપની કૃપાથી છે, બસ આપનો આશ્રય. તમે આપણે સુદામાજીના ચરિત્રમાં જુઓ, આપણે જોઈશું દુઃખ હતું પછી સુખ આવ્યું, પણ સુખ આવ્યું તો પણ સાવધાન પ્રભુ, એમાં એમાં ફસાયા નહીં. પ્રભુની કૃપાનું સ્મરણ રહે,
જો સુખનું ક્રેડિટ આપણે ભગવાનને ન આપી શકીએ તો દુઃખનો ભાર પણ એને આપણે ન આપી શકીએ, એ પણ આપણો અધિકાર નથી. તો યે સુખ દુઃખ તો જીવન મેં લગે હી રહેતે હૈં. ધન એક સુખ કા કેવલ એક સાધન માત્ર હે, માધ્યમ છે. ધનને જ પોતાનું લક્ષ્ય ન માની લો. દીન કહે ધનવાન સુખી, ધનવાન કહે સુખ રાજા કો ભારી. રાજા કહે મહારાજ સુખી, મહારાજ કહે સુખ ઇન્દ્ર કો ભારી. ઇન્દ્ર કહે સુખ ચતુરાયન કો, ઇન્દ્ર કહે સુખ ચતુરાયન કો. તુલસીદાસ વિચાર કહે બિન હરિ કથા યે જીવ દુખારી. દીન કહે ધનવાન સુખી, ધનવાન કહે સુખ રાજા કો ભારી. રાજા કહે મહારાજ સુખી, મહારાજ કહે સુખ ઇન્દ્ર કો ભારી. ઇન્દ્ર કહે સુખ ચતુરાયન કો, ચતુરાયન કહે સુખ વિષ્ણુ કો ભારી. તુલસીદાસ વિચાર કહે બિન હરિ કથા જીવ દુખારી. જો સુખ હો તો ગોપાલ હી ગાય. તો સાચું સુખ, સાચું આનંદ આ ભગવદ્ કથા ધર્મમાં જો ભાગવતમાં ચતુર્થ સ્કંધમાં ધર્મનો પરિવારનું વર્ણન છે. ધર્મના પરિવારના અંતર્ગત ધર્મની 13 પત્ની, ધ્યાન આપજો આ વાત, આખું પરિવાર બતાવ્યો. ધર્મના પુત્ર કેટલા છે, એની પત્નીઓ કેટલી છે, તો એમાં ધર્મની 13 પત્ની બતાવી અને એમાંથી એક પત્નીનું નામ છે શાંતિ. શું નામ? શાંતિ. અને ધર્મ અને શાંતિથી જે દીકરાનો જન્મ થયો એનું નામ છે સુખ. શાંતિ અને ધર્મના દીકરાનું નામ શું? સુખ. હવે આપણને શું જોઈએ છે બોલો, બોલો ના. બસ આગળવાળાને પાછળવાળાને જોતું દુઃખ જોઈએ છે, બધાને સુખ જોઈએ છે ને. સુખ જોઈએ છે. હવે સમજજો આ વાતને. આપણે એમ વિચારીએ કે બહુ સુખના સાધનો ભેગા થાય તો જીવનમાં શાંતિ આવશે, એટલે સુખના સાધનો પદાર્થોને ભેગા કરવા માટે પ્રવૃત્તિશીલ હોય. બહુ સુખના સાધનો ભેગા કરીએ તો બહુ શાંતિ મળશે. બહુ સુખના પદાર્થો ભેગા કરતા જઈએ, બહુ ભેગા કરતા જઈએ. એટલે ઘણી વખત કહે ને કે ઘરમાં સોફા સેટ છે, કિચન સેટ છે, ઓલો સેટ છે, બધો સેટ છે, તોય અપસેટ છે. બધા સેટ ઘરમાં તોય અપસેટ. તેમ વિચારી કે બહુ સુખના સાધનો ભેગા થશે તો શાંતિ મળશે. પણ આ શાસ્ત્ર આપણને શીખવાડે છે સુખ એ તો શાંતિનો દીકરો છે. સુખ થી શાંતિ નથી, શાંતિ થી સુખ છે. અને શાંતિ ક્યાં છે? કોની પત્ની? ધર્મની. તો જ્યાં ધર્મ છે ત્યાં શાંતિ છે, અને જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે. એટલે કહ્યું ને સુખસ્ય મૂલમ ધર્મ, સુખ કા મૂળ ધર્મ હૈ. और हम सबको वास्तविक रूप से मन की शांति चाहिए, प्रसन्नता, अंदर की शांति. अने ये शांति ये सुख थी नहीं आवे, शांति ना दीकरो छे सुख. तो शांति हसे तो सुख आवशे.
તો ધર્માચરણ એ આપણા બધાની આવશ્યકતા છે. ધર્મેન હીના પશુ ભી સમાના, ધર્મ વગરનો મનુષ્ય એ પશુના સમાન છે. એટલે આ શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, ધર્મ સાધન કરવા માટે આ આ એક સાધન રૂપ છે એ શરીર. એટલા માટે આને દુર્લભ કહ્યું, કારણ કે મનુષ્ય ધારે ઈ કરી શકે, 84 લાખ યોનિઓમાં સર્વોત્તમ છે. હવે આપણે આપણા જીવનને કેવી રીતે બનાવવું, આપણી પાસે ચોઈસ છે. બીજી 83,99,999 એ બધી જે યોનિઓ છે એમની પાસે ચોઈસ નથી. એમને જે યોનિમાં જેવો જન્મ મળ્યો છે એ અનુરૂપ એ પ્રકૃતિના આધીન થઈને એને જીવન એ પ્રકારના વ્યવહાર કરવાના છે. પરંતુ આપણી પાસે ચોઈસ છે કે આપણે પોતાનું જીવન કઈ રીતે બનાવવું છે. મનુષ્ય ચાહે તો પ્રકૃતિ પે એવી વિજય પ્રાપ્ત કર સકતા હૈ, યે સામર્થ્ય ઉસકે અંદર હૈ. પર હમ અપને આપ કો કિસ રૂપ મે દેખ રહે હૈ, હમ ઉસકો ઉસકે અંશી કે રૂપ મે, એના દાસના રૂપ માં પોતાને જોઈએ છીએ. કે હમ અપને આપ કો બસ મે પતિ, મે પત્ની, મે પુત્ર, હું પુત્રી, બસ એ સીમિત માત્રામાં આપણે પોતાને જોઈએ છીએ. આપણે પોતાને કઈ રીતે જોઈએ છીએ? તમે જુઓ, જેમ કોઈ સામે ચેર પડી હોય, સોફો પડેલો હોય, હવે કોઈને પૂછીએ ભાઈ શું છે, જે છે એ દેખાશે, ચેર છે, સોફો છે, શેનો બનેલો છે, વાસ્તવિકમાં એ શું છે? એ વુડન, લાકડું છે, એનાથી એ ચેર બની, સોફો બન્યો. હવે તમે જુઓ, ચેર છે કે સોફો હોય, ચેર હોય, હવે એ ચેરમાંથી બીજું કંઈ થઈ શકે? એની બહુ સીમિત માત્રાઓ છે. એમાંથી તમે કંઈક કાપા કૂપી કરો તો કંઈક ટેબલ બની જાય, પણ વધારે કંઈ એનું બની શકે ના. બે એક વસ્તુ ક્યાંક બની જાય, પરંતુ તમે આમ વિચારો કે એક વુડન હોય, લાકડું, તો તમે વિચારો એમાંથી શું શું ન બની શકે? જે ધારો એ બની શકે કે નહીં એમાંથી? પરંતુ ખાલી ચેર હોય તો એની પછી સીમિત માત્રાઓ થઈ જાય છે, લિમિટેશન આવી જાય કે ભાઈ આ એક ટેબલ બની શકશે અથવા આ બની જાય, આ નાની કંઈક વસ્તુ. પણ ખાલી આમ આખું વુડન લાકડું જ છે તો પછી એમ એનાથી જે ધારો એ બની શકે. એટલે જ્યારે જીવ પોતાના સ્વરૂપને કઈ રીતે જુએ છે, હું પ્રભુનો અંશ છું, હું એનો દાસ છું, જ્યારે એ સ્વરૂપમાં આપણે પોતાને જોઈએ તો પછી આપણી સીમિતતાઓ, આપણી લિમિટેશન, આપણું બધું વધતું જાય. એ વ્યક્તિની દ્રષ્ટિ વ્યાપક બની જાય, એ ધારે એ કરી શકે. પરંતુ હું પુત્ર, હું પત્ની, હું ભાઈ, હું બહેન, અને એક ફર્નિચર બનીને રહી જશું આપણે તો પછી એ ફર્નિચર ક્યાં કાં ખૂણામાં પડેલો રહેશે, એનો બીજો કોઈ ઉપયોગ ન થઈ શકે, એક લિમિટેશન એની આવી જશે. પરંતુ આપણે પોતાને ઓલા રૂપમાં, જે મોલું કહીએ કે આ વુડન લાકડું છે, તો એમાંથી 10 આઈટમ બની શકે. આ સમજાય છે વાત મારી? આપણે પોતાને કઈ રીતે જોઈએ છે? મેં કોણ? એકવાર રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યો એક કોઈ વ્યાપારી અને કહ્યું કે ભાઈ તુમ્હારે પાસ તો માતાજી દર્શન દેતી હૈ, બડે પ્રસન્ન હૈ, માતાજી કો કભી મેરે પાસ તો ભેજો. રામકૃષ્ણ કેવા લાગ્યા, મોકલું, મને તારું એડ્રેસ આપ. હવે ઓલાએ પોતાના ઘરનું એડ્રેસ લખીને આપી દીધું. રામકૃષ્ણ કેવા લાગ્યા, આ તો તારા ઘરનું એડ્રેસ છે, હું તારું એડ્રેસ માંગુ છું. ઓલાએ પોતાના ઓફિસનું એડ્રેસ લખીને આપી દીધું. રામકૃષ્ણ કે આ તારી ઓફિસનું એડ્રેસ છે, મને તારું એડ્રેસ આપ. ફેક્ટરીનું એડ્રેસ લખીને આપી દીધું. ભૈયા યે તો તેરી ફેક્ટરી કા એડ્રેસ હૈ, મુજે તેરા પતા દે. હવે ઓલો વિચાર કરવા લાગ્યો કે આ એ ક્યાં બાત કર રહે હૈ, ચિંતન કરવા લાગ્યો, ચૂપ થઈ ગયો. અને ત્યારે રામકૃષ્ણ કહે, પરમહંસે કહ્યું કે જા સબસે પહેલે
तू अपने आप का पता कर कि तू कौन है, और जब तुझको तेरा पता चल जाएगा तो फिर मुझे उसको भेजने की जरूरत नहीं पड़ेगी, वो ढूंढते हुए तेरे पास आ जाएगी। तो जी मारे मोकलवानी जरूर नहीं, पहला तू तू कौन, स्वस्वरूप ज्ञान, हम अपने आप का पता करें हम कौन, और हम अपने आप को कृष्ण तवास में दासो हम ना रूप में जोईए छे, भगवान ना अंश रूप में आपने पोता ने जोईशु। जारे एवी बुद्धि आपड़ी बनी जाए पछी जगत में कोई वस्तु जीव माटे कोई पण दुर्लभ नथी रहती, पछी एनी विचारधारा ए मानसिकता ए व्यापक बनी जाए छे। ये चिंतन परम आवश्यक है वैष्णव, आत्म मंथन करता रहो, मैं कौन, मेरा कौन और मैं किसका, ये तीन बातों का हमेशा विचार करते रहो, मैं कौन, मेरा कौन और मैं किसका। अस्ति अने बीजू छे प्राप्ति, शु मारे प्राप्त करवानू छे, शु बाकी रही गयो, शु मैं मेड़व्यु, क्या मैंने पाया, क्या मैंने खोया, क्या मेरे पास है और अब क्या बाकी रह गया जो मुझे हासिल करना है। तो जीवन नो जारे उत्तरार्ध आवी जाए त्यारे आ बे वस्तु नो विचार, अस्ति और प्राप्ति, उत्तरार्ध में ज भगवान ना विवाह नी कथा नु आपणे श्रवण कर्यो, जे अंतर्गत श्री रुक्मणी जी आ भगवत कथा नु महात्म्य छे, के कथा भगवत गुणानुवाद श्रवण करवा थी प्रभु मां प्रीति थई गई रुक्मणी जी ने, अने एज गुणावाद गुणानुवाद ए साधन ना लीधे प्रभुए एमनु वरण कर्यो। પ્રભુના વિવાહ થયા, ગત દિવસે ખૂબ આનંદ ઉત્સાહ સાથે આપણે પ્રભુના વિવાહના અહીંયા દર્શનનો આનંદ માણ્યો, એ લીલાના દર્શન કર્યા। પ્રભુના વિવાહ પછી શ્રી સુખદેવજી મહારાજે પ્રભુના અન્ય વિવાહોની કથા સંભળાવી, સત્યભામા સાથે આપનો વિવાહ થયો, કાલિંદી સાથે આપનો વિવાહ થયો, જામવતીજી સાથે આપનો વિવાહ થયો, આજે રુક્મણી સત્યભામા અને જામવતી આ જે ત્રણ રાણીઓ છે, શ્રી મહાપ્રભુજી એનો આધ્યાત્મિક અર્થ બતાવ્યો કે આ ત્રણ પ્રકારની ભગવાનની શક્તિઓ છે। જામવતી એ ભગવાનની શક્તિ છે, એક પાલન શક્તિ, એક પ્રજનન શક્તિ અને એક પ્રકાશ શક્તિ। ભગવાન કોઈ પણ અવતાર ધારણ કરે આ ત્રણ શક્તિ હંમેશા એમના સાથે હોય, અને જામવન એ પણ પ્રભુના અવતાર રૂપ છે, બ્રહ્માજીના અવતાર છે, એટલે એમની જે કન્યા જામવતી એ પણ બહુ સુંદર છે। ત્રણ જે રાનીઓ છે એ ભગવાનની શક્તિ સ્વરૂપા છે, અને અન્ય જે પાંચ રાનીઓ છે એ પ્રભુની પાંચ પ્રકારની વિદ્યા છે। આત્મજ્ઞાન સ્વરૂપા કાલિંદીજી, તપ સ્વરૂપા મિત્રવિંદાજી, યોગ સ્વરૂપા નગ્નજીતીજી, વિવેક સ્વરૂપા ભદ્રાજી, ભક્તિ સ્વરૂપા શ્રી લક્ષ્મણાજી। તો આ અષ્ટ પટરાણીઓના ભગવાને શ્રી મહાપ્રભુજી એમના આધ્યાત્મિક ભાવ બતાવ્યા, એના પછી ભગવાનના 16,000 વિવાહ થયા, અને એવી ગ્રંથોમાં કથા આવે છે કે 16,000 જેની સાથે પ્રભુના વિવાહ થયા વાસ્તવિક રૂપમાં એ પૂર્વકાળમાં ભગવાનની રાનીઓ જ હતી,
જ્યારે સીતાજી રામચંદ્રજી વનવાસના સમયમાં જ્યારે સીતાજીનું હરણ થયું ને એ સમયે શ્રી રામચંદ્રજીએ ઘણા યજ્ઞ કર્યા અને જ્યારે યજ્ઞ કરતા ત્યારે એક સુવર્ણ સીતા સિદ્ધ કરીને એમની બાજુમાં પધરાવવામાં આવતા અને યજ્ઞ કરતા. એવી રીતે શ્રી રામચંદ્રજીએ 16,000 યજ્ઞ કર્યા અને 16,000 સ્વર્ણની સીતાનું નિર્માણ કરવામાં આવ્યું અને એ બધી સ્વર્ણ મૂર્તિઓ એક ભવનમાં રાખી દેવામાં આવી. એક દિવસની વાત છે કે જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજી એ ભવનમાં ગયા તો એ મૂર્તિમાં સીતાજીનું આવાહન થઈ ગયું, સાક્ષાત રૂપથી બધી પ્રગટ થઈ ગઈ અને કહેવા લાગી કે આપે બધાની સામે અમને પોતાને બાજુમાં યજ્ઞમાં બેસાડ્યો છે તો અમને પત્ની રૂપમાં આપ સ્વીકાર કરો. ત્યારે શ્રી રામચંદ્રજી કહે છે, ભાઈ અભી તો એ મર્યાદા પુરુષોત્તમ હે, એક પત્ની વ્રત છે, પરંતુ આવતા અવતારમાં તમારા મનોરથ પૂર્ણ થશે અને એ જ બધી 16,000 કન્યાઓ. એ ભૂમાસુરને ત્યાંથી ભગવાન પરાક્રમ કરીને જે હરણ કરીને ભૂમાસુર લઈ ગયો હતો પછી ત્યાંથી એમને છોડાવ્યા અને એ બધા સાથે પ્રભુનો વિવાહ થયો. એના પછી આગળ બલરામજી બ્રજયાત્રા કરવા માટે ગયા 2 માસ, એ કથાનું વર્ણન કર્યું. રુક્મિણીની પુત્રી અને પ્રદ્યુમ્નનો વિવાહ અને એ સમયમાં રુક્મિણીનો વધ બલરામજીએ કર્યો એ કથાનું વર્ણન શ્રી સુખદેવજીએ કર્યું. શિવજી અને કૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું એ લીલાનું વર્ણન શ્રી સુખદેવજીએ કર્યું કે બલિરાજાના 100 પુત્ર એમાંથી સૌથી મોટા બાણાસુર અને એ બાણાસુર જે શિવજીના પરમ ભક્ત હતા અને એની કૃપાથી એ બાણાસુરને 1,000 હાથ મળ્યા હતા. હવે શિવજી જ્યારે તાંડવ કરે તો અલગ અલગ હાથોથી વાદ્ય બજાવે અને શિવજી કો પ્રસન્ન કરે. શિવજી બહુ એની સેવાથી પ્રસન્ન થયા અને પછી વરદાન આપ્યું કે તારા નગરની રક્ષા હું કરીશ. હવે વરદાન દ્વારા એનો અભિમાન વધતો ગયો. શિવજી જેની રક્ષા કરતા હોય તો પછી એના રાજ્યમાં કોણ ઉપદ્રવ કોઈ મચાવી જ ન શકે. તોલાનું અભિમાન વધતું ગયું તો કે હવે હું કોની સાથે યુદ્ધ કરું, તો શિવજી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થયો કે ચાલો મારી સાથે. હવે શિવજી કે મેં તો તારા રક્ષાનો સંકલ્પ લીધો છે, હું તારી સાથે યુદ્ધ કેવી રીતે કરી શકું. પછી સંત પાર્વતીજીએ કહ્યું કે ના, તો આપ આવેશ મેં આકે આપ સબકો સહજતા સે વરદાન દે દેતે હૈ, લેકિન જીવ કી યોગ્યતા આપ વિચાર કરો, આપ ભોલે નાથ હૈ ના શિવજી. હવે જેને વરદાન આપ્યું ઈ જેની સામે લડવા માટે આવ્યો, બોલ. હવે શિવજી એને મારી ન હકે કારણ કે પોતે વચન આપ્યું છે ને એવા ફસાયા. અને પછી શિવજીએ કહ્યું કે ભાઈ આગળ જઈને તારા જ્યારે મહેલની ધજામ નીચે ઝૂકી જશે ને ત્યારે મારા જેવા કોઈ સાથે તારું યુદ્ધ થશે. અને પછી એ કથાનું વર્ણન કર્યું કે એ જ બાણાસુરની પુત્રી ઉષા, એક દિવસ સ્વપ્નમાં ઉષાએ અનિરુદ્ધને જોયો અને એ પોતાના સ્વપ્નની વાત પોતાની સહેલી ચિત્રલેખા સાથે કરી. હવે એ ચિત્રલેખા બહુ સરસ સરસ ચિત્ર બનાવતી, તો એને ચિત્ર બનાવ્યા. પૂછ્યું, ભાઈ આ સ્વરૂપ તને સ્વપ્નમાં આવ્યું કે નહીં? આ નહીં. કૃષ્ણનું બનાવ્યું, બલરામનું બનાવ્યું કે નહીં? આ એ નહીં. પછી અનિરુદ્ધનું ચિત્ર બનાવ્યું તો કે હા, આ પુરુષ મારા સ્વપ્નમાં આવ્યો. અને હવે આ ચિત્રલેખા એ માયાવી શક્તિ જાણતી હતી એટલે ઓલા અનિરુદ્ધ જ્યાં સૂતો હતો એના ભવનમાં દ્વારકામાં સૂતેલા એ અનિરુદ્ધને એના પલંગ સાથે સીધા અહીંયા ઉષાના મહેલમાં લઈ આવી. હવે ઓલી ઉષા અને અનિરુદ્ધ એ બંને સાથે રહેવા લાગ્યા. ધીરે ધીરે સમય નીકળ્યો. હવે પછી જે ઉષાની જે રક્ષા કરવા વાળા જે પહેરેદાર હતા એ જોઈ ગયા કે આ ગર્ભવતી થઈ છે. મહારાજને સમાચાર આપ્યા ને પછી એ સેના લઈને આવ્યો. અનિરુદ્ધને સાથે યુદ્ધ થયો ને પછી ઓલા બાણાસુરે અનિરુદ્ધને બંદી બનાવી દીધો. અને જ્યારે દ્વારકામાં ખબર પડી, અનિરુદ્ધ દેખાયો નહીં એના મહેલમાં, અને પછી ખબર પડી કે આ રીતે ત્યાં એ બંદી છે. અને પછી ભગવાનને બલરામજી સેના લઈને ગયા, બાણાસુર સાથે યુદ્ધ કર્યું ને એ સમયે શિવજીએ જે વચન આપ્યું હતું એટલે શિવજી ત્યાં વચ્ચે આવ્યા. અને હવે જે શિવજી અને કૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું અને પછી ભગવાન શ્રી કૃષ્ણએ
શ્વેત જળનો શીત જળનો પ્રયોગ કર્યો. શિવજી શાંત થયા, આ કથાનું વર્ણન કર્યું. એના પછી આગળ શ્રી સુખદેવજી મહારાજે નૃગરાજાના ચરિત્રનું વર્ણન કર્યું. એક દિવસની વાત છે, યદુકુમારો ક્યાંક વનમાં વિચરણ કરી રહ્યા હતા, ત્યાં જ એક કૂવામાં એક મોટા કાચિંડાને જોયો. હવે પહેલા પોતે કાઢવાનો પ્રયાસ કર્યો, પછી કાઢી ન શક્યા. પછી પ્રભુને બોલાવ્યા ઓર દ્વારકાધીશ પધારે, ઓર દ્વારકાધીશને પધાર કે અપને પરાક્રમ સે ઉસે બહાર નિકાલા ઓર પ્રભુ કે દર્શન કરતે હી વો જો ગિરગિટ જે કાચિંડો હતો એ પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થયો અને હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. પ્રભુએ પૂછ્યું કે તમે કોણ છો ને આ યોનિમાં કઈ રીતે તમે આવ્યા? ત્યારે ઓલો કહેવા લાગ્યો, પ્રભુ આપ તો બધું જાણો છો પણ આપ પૂછો છો તો હું કહું છું કે હું પૂર્વ જન્મમાં રાજા હતો, મારું નામ નૃગ. યે નૃગ રાજા બડે દાની, બહુ મોટા દાની, હજારો ને હજારો લાખો ને લાખો ગાય દાનમાં આપે. એવું લખ્યું છે કે જેમ આકાશમાં રહેલા તારાઓની ગણના ન થઈ શકે એટલી આ નૃગરાજાએ જે ગાયો દાનમાં આપી એની ગણના ન થઈ શકે. એટલી માત્રામાં એટલી ગાયોના દાન, એવું દાન કર્યું અને એ પણ બહુ સહજ સાત્વિક ભાવથી. સુંદર સુંદર બધી ગાયો, કારણ કે શાસ્ત્રોમાં સુંદર ગાય, દૂધીણી ગાય, વાછડી વાળી એવી ગાય દાનમાં આપવાનું બહુ મોટું મહાત્મ્ય છે. ગૌદાન, દેખો ગૌદાન ઓર એક કન્યાદાન, એમ પણ કન્યાદાન પણ થાય ને ત્યારે સાથે પણ ગૌદાનનો સંકલ્પ પણ લેવાતો હોય છે. બ્રાહ્મણ લેવડાવતા હોય, કારણ કે કાયદો છે ગૌદાનનો પણ. અને પછી ઓલો એ ગૌદાનનું હોય ને પછી ઓલા 500 ને 100-200 રૂપિયા મૂકી દે, એ 200 રૂપિયામાં હું દવાનું? ઓલા ઓલા દીકરીના લગ્નમાં તો લાખો કરોડો રૂપિયા વાપરી નાખે, પરંતુ ઓલામાં 200-500માં પતાવી દે. આજે સારી તમે ગા લેવા જાઓ ને એમાંય આપણા ગીરની ને એવી પણ નાની વાછડી તો 1-1.5 લાખ રૂપિયાની આવે. પૂછજો અહીંયા અમને બધા જે બેઠા છે. ગૌદાન, કન્યાદાન અને આ બે દાન એવા, એકવાર દાન આપ્યું એટલે પૂરું ન થઈ ગયું. જેમ કન્યાનું દાન થયું પછી પછી જ્યારે પણ કન્યા આવે આપણે જઈએ તો કંઈક ના કંઈક ખાલી આ જાય નહીં. એવી રીતે એકવાર ગાયનું પણ દાન કર્યું તો એકવાર થઈ ગયું એ થઈ ગયું એમ ન હોય, પછી આ જીવન કંઈક ના કંઈક જે તમારી ભાવના હોય તમે એ ગૌદાન, એ ગૌના નિમિત્તથી જેની સેવા કરી રહ્યો છે કંઈક ના કંઈક આપવું જોઈએ. એ કાયદો છે. તો ગૌદાન પણ એવી સારી ઉપનિષદોમાં કથા આવે છે. નચિકેતા વાજશ્રવા કઠોપનિષદમાં ઓલા નચિકેતાનો પિતા બહુ સંપત્તિ અને સંપત્તિ ને એનો અભિમાન ને પછી બધાને બોલાવ્યા, બહુ દાનમાં આપવું છે, દાન આપવું છે. હવે બહુ આમંત્રણ બધાને આપી દીધું ને એટલા બધા લોકો આવી ગયા તો હવે એવી એવી ગાયો દાનમાં આપવા લાગ્યો. બીમાર, લૂપ, લૂલી, લંગડી, એસી એસી ગાયો કો દાન મેં દેને લગા. ઓર યે દેખ કે નચિકેતા કા મન વ્યાકુલ હો ગયા, એનાથી રહેવાયું નહીં ને પૂછ્યું કે અરે પિતાજી આ આ આવી ગાયો દાનમાં આપ આપો છો? આવું દાન એના કરતા તો ન આપવું હારું. કોઈને દાન આપો તો એવું આપો કે એના ઉપયોગમાં આવે. આજે તો દાનમાં આપવાની વસ્તુ તો આપણે એવી રીતે આમ એટલા ધોતિયા લાવવા હોય ને તો હા આમ ઓલા એવા આમ આરપાર દેખાતા હોય એવા એવા ધોતિયા લઈને આવે, એના કરતા ન આપો. હે હમ ભૂદેવો કા સન્માન કરે, કભી ભી પૂજા હો, યજ્ઞ હો, એવું દાન આપવું જોઈએ કે કંઈક એના ઉપયોગમાં આવે. હવે તો માર્કેટમાં સ્પેશિયલ આ પૂજા પાનની આપો ને ધોતી એટલે ઓલો હાવ 50 રૂપિયા લઈને આપી દે. ઓલો શેઠ ગયો ધોતી લેવા માટે કે આ ભાઈ ધોતી દેખાડો. ઓલો જોઈને કે આ તો બહુ મોટો સેટ લાગે છે, તો આમ 1000 રૂપિયાની કાઢી. ઓલો કે 1000 ની નહીં, થોડી હજી ઓછી કિંમત વાળી 800 વાળી કાઢી. અરે હજી થોડીક ઓછી 500 ની કાઢી.
ઓલોય મનમાં વિચાર કરવા લાગ્યો, આમ આમ ગાડી લઈને આવ્યો, આવડો મોટો શેઠ ને આવી આમ કેમ વાત કરતો હશે? પછી ઓલોય પૂછ્યું કે તમારે શેના માટે જોયું છે? એમ કહ્યું ને એ કે ઘરે પૂજા બેસાડી છે ને તો એ ત્યાં ધોતીની જરૂર. અરે તો પેલા કેવો ને પૂજા માટે જોઈએ છે ને, હા 50 રૂપિયાની કાઢીને આપી દીધી. કે પેલા કેવું હતું ને, હવે એ એવા દાનનું શું મતલબ? દો તો અચ્છા દાન દો જે એના ઉપયોગમાં આવે. હવે આ નચિકેતાનું મન એવું વ્યાકુલ થયું, પિતાને પૂછ્યું કે પિતાજી એ દાન આપ દે રહે હે, હવે ઓલાને કે તું મને શીખવાડીશ? શેનું દાન આપવું ને કયું દાન આપવું તું મને શીખવાડીશ? પિતાજી શીખવાડું પણ આવા દાનનો શું મતલબ છે? આવા દાન, આવી બીમાર દોડી ઓલા ઓલાને ભારી પડે એવું શું મતલબ? અચ્છા તું ઇતના બડા હો ગયા તું મુજે સિખાયેગા? પિતાજી મેં આપકો સિખા નહીં રહા હું, મેં તો અપની મન કી વ્યથા પ્રગટ કર રહા હું કે યે આપ એસા દાન દે રહે હો, આપ બતાઈએ પિતાજી આપ મુજે કિસકો દાન મે દોગે? હવે ઓલો ક્રોધમાં આવીને, જા મેં તને યમને દાનમાં આપી દીધો, યમરાજને હું તને દાન કરું છું. ઠીક હે પિતાજી, જય શ્રી આપકી આજ્ઞા. અને હવે ઓલાને પાછું ગુસ્સામાં આવીને બોલી તો ગયો પણ પાછું મન આમ એક બે ક્ષણ પછી, અરે એ યજ્ઞશાળા આવા સ્થાનમાં હું શું બોલી ગયો? એક ને એક મારો પુત્ર છે ને એને યમના દાનમાં આપવાની વાત કરી. નહીં બેટા, નહીં નહીં પિતાજી, હવે આપે આજ્ઞા કરી છે તો હું જઉં છું, આપ આજ્ઞા આપો. અને પછી એ પિતાને દંડવત વંદન કરીને સીધો નીકળી ગયો યમપુરીમાં યમલોક. और जब यमलोक गए तो वहां पे यम राजा भी है नहीं, कहीं कुछ कारणों से 3 दिन तक न मिल पाए, पर 3 दिवस सुधी द्वार ऊपर ओलो उभो रहो प्रतीक्षा करे छे. ने जारे यम राजा नी दृष्टि एनी ऊपर पड़ी, एनी पासे बोलाव्यो, ने पूछ्यो आवानो, कह्यो कि मेरे पिता ने मुझे आपको दान में दिया है इसलिए मैं आयो. एनी भक्ति भाव जोईने बहु प्रसन्न थया यम કે માંગ તને શું જોઈએ છે? 3 વસ્તુઓ માંગવાની આજ્ઞા કરીને પછી નચિકેતા માંગે છે કે પિતા મારા ઉપર પ્રસન્ન થઈ જાય પાછા. પછી આત્માનો રહસ્ય શું છે, સ્વર્ગની પ્રાપ્તિનું શું સાધન? 3 વસ્તુ એવી માંગી. અને એ આત્મ રહસ્યની જ્યાં વાત કરી પિતા, એ યમરાજાએ વાત કરી કે તું ત્યાં જઈશ ને પછી વિદ્યા અધ્યયન સત્સંગના માધ્યમથી તને આત્માનું રહસ્ય સમજાઈ જશે. એવા કઠોપનિષદમાં આ જે પ્રસંગ આવે છે અને એનો હાર્દ કે જે દાનનો જે મહિમા બતાવ્યો કે દાન આપવાની જ્યારે વાત આવે તો દાન એવું આપવું કે જે આપણું પ્રિય હોય, એ પ્રિયનું દાન આપવું જોઈએ. જે આપણા ઉપયોગમાં ન આવતી હોય, નકામી વસ્તુ હોય એને દાનમાં આપી દો. આ ઘરમાં કામમાં નથી આવતું, હાલો આપી આવીએ. આજકાલ લોકો મંદિરોમાં એવી રીતે દાન આપવા લાગ્યા, ઘણી વખત તો ફાટલી તૂટલી નોત નાખી જાય ત્યાં, ક્યાંય ન ચાલે અહીંયા ચાલી જાય. અહીંયા તો એવા ખોટા સિક્કા ચાલે, ઓલા આવ્યા હતા ને છીતુ ગોસાઈજીના સન્મુખ, ખોટો સિક્કો અને નારિયેળ લઈને, યાદ કરો એ પ્રસંગ, પરીક્ષા લેવા માટે એ છીતુ ચોબે. અને શ્રી ગોસાઈજીની કૃપા થઈ ગઈ તો એ ખોટો પણ સાચો થઈ ગયો. પ્રભુ કે તું શરણમાં તો આવ, મારી બીજું શું છે? પ્રભુ તો સબકો સ્વીકાર કરતે હૈ. લેકિન યે કથા, આ જે પ્રસંગ છે નૃગ રાજાનો, એ અહીંયા બતાવે છે કે સાવધાની રાખવી જોઈએ દાન અંતર્ગત. હવે આમાં શું થયું, આપણે ઘણી બધી ગાયો દાનમાં આપી. હવે એકવાર જે બ્રાહ્મણને ગાય આપી દાનમાં, ફરીથી એ ગાય એના ત્યાં ગમાનમાંથી નીકળીને સીધી રાજાના મહેલમાં આવી ગઈ ને બીજા દિવસે ફરીથી ઓલી ગાય બીજાને દાનમાં આપી દીધી. હવે ઓલો બ્રાહ્મણ ગાયને શોધતો આવ્યો, પછી ખબર પડી કે ઓલી ગાય તો બીજાને અપાઈ ગઈ, તો ઓલો કે મને મારી ગાય આપો. હવે જેણે દાનમાં લઈ લીધું એ પાછો આપવા માટે તૈયાર નહીં. હવે ઓલો રાજા ધર્મ સંકટમાં ફસાઈ ગયો કે અબ ક્યા કરે, ક્યા કિયા જાય. પછી ઓલાને ક્રોધ આવ્યો ને શ્રાપ આપી દીધો. અને શ્રાપ આપ્યો અને જેના લીધે આને કાચિંડાનીઓની મળી. પણ આ પ્રગટ થઈને શું કહે છે, કોઈને એમ કોઈ એમ વિચાર કરે કે ભાઈ આટલી ગાયોનું દાન આપ્યું ને પછી આવી યોની મળી,
શ્રી મહાપ્રભુજી આચાર્ય એનો ખુલાસો કરે છે કે આ તો પ્રભુની કૃપા થઈ કે આને તત્કાલ પ્રભુના દર્શન થાય, કારણ કે આને આટલી બધી ગાયોની સેવા કરી છે તો તત્કાલ આને પ્રભુના દર્શન થવા જોઈએ. તો એ તો એ શ્રાપ એ વરદાન રૂપ છે ગુરુનું. ગુરુ જ્યારે આપણને ખીજાય વળે તો એ ગુરુની કૃપા કહેવાય. બોલો, નૃગરાજા પોતાના મૂળ સ્વરૂપમાં આવીને કહેવા લાગ્યો, પ્રભુ આ તો ઓલા ઋષિનો શ્રાપ મારા માટે વરદાન થઈ ગયો, નહીં તો મને કયા જન્મમાં ક્યારે આપના દર્શન થતા. આજે સાક્ષાત આપ મારી ઉપર કૃપા કરી રહ્યા છો, દર્શન આપી રહ્યા છો, એ ઋષિના એના શ્રાપના લીધે, બ્રાહ્મણના શ્રાપના લીધે. એટલે આ કથા આપણને બતાવે છે કે જ્યારે ગુરુજનો પણ ક્યારેક આપણી ઉપર રુષ્ટ થઈ જાય, અપ્રસન્ન થાય, તો પછી આપણે દૂરી ન બનાવી લેવી જોઈએ, આપણે તો સામે ચાલીને ત્યાં જવું જોઈએ. આ શિષ્યનો ધર્મ છે. વાર્તાજીમાં પ્રસંગ આવે છે કે એક વાર ગોસાઈજી એક વૈષ્ણવ ઉપર પ્રસન્ન થયા, કહ્યું માંગ કછુ કા ચાહીએ, તો કે મેં આપ પે કભી નારાજ નહીં હું. બોલો, બાજુવાળો કેવા લાગ્યો, આવું ક્યાં માંગે છે, માંગ તો એવું માંગ કે આપ મેરે પે કભી નારાજ નહીં હું, મેં આપ પે કભી નારાજ નહીં હું. ગોસાઈજીએ સમજાવ્યું, ભાઈ તું યા કો કહેવે કો મતલબ સમજે નહીં, કે ક્યારેક અમે આને પોતાનું માનીને આની ઉપર રુષ્ટ થઈ જઈએ, આને વઢીએ, તો પણ આના મનમાં અમારા માટે જે ભાવ છે એ ભાવમાં ક્યારે નારાજગી ન આવે. એટલે કીધું કે મેં આપ પે કભી નારાજ નહીં હું. કભી અપનો માન કે ખીજ દે અપને ઉપર, ગુરુ જ્યારે આપણને ખીજાય પણ વઢે પણ, તો એમાં પણ એની કૃપા જ માનવી જોઈએ કે અપનો માન્યો હે યાલીએ તો નારાજ હો રહે હૈ. જો પોતાનો માન્યો જ ન હોય તો પછી નારાજગીની વાત જ ક્યાં છે. નારાજ કોની ઉપર થવાય કે જેના માટે મમત્વ હોય. પાડોશી માટે તમે નારાજ થઈ જાઓ તો એને કઈ ફરક પડવાનો, એની સાથે કઈ મમત્વ નથી, ન એને ફરક પડે ન આપણને કઈ ફરક ન પડે. લેકિન પરિવારનો કોઈક સદસ્ય હોય આપસમાં એકબીજા માટે નારાજ ફરક પડે, અરે ક્યાં હો ગયા, શું થઈ ગયું, વાત નથી થતી. પરિવારમાં નારાજગી થઈ જાય ને આમ ક્યારેક ક્યારેક, ત્યારે ફરક પડે. તો એ નારાજગી ક્યારે થાય, જ્યારે કંઈક સંબંધ હોય તો નારાજગી થાય. તો જ્યારે ગુરુ પણ નારાજ થાય તો એમાં એમની પ્રસન્નતા કે એમને આપણને પોતાના માન્યા છે. એટલે તો વાર્તાજીમાં ઘણી વાર પ્રસંગ આવે છે કે ઠાકોરજી પીઠ દે કે બેઠે રીસ ગયે, કભી થાલીકુ લાત મારી, આજ થાલીકુ લાત લગ નહીં રહી હૈ, આજ પીઠ દેખે બેઠ નહીં રહે હૈ. ક્યો? ક્યોંકિ શાયદ વો અભી અપન કો અપનો માન નહીં રહે, કારણ દૂરી છે, હજી હજી આપણે એની સાથે એટલા જોડાયા નથી, એટલે એ બધા અનુભવ નથી થઈ રહ્યા. પરંતુ પ્રાચીન સમયમાં એ વૈષ્ણવને અનુભવ એ થતા, પ્રભુ કરાવતા. તો જ્યારે રુષ્ટ થઈ જાય તો પણ એક ગુરુ કૃપા જ માનવી જોઈએ. અહીંયા નૃગરાજા કહી રહ્યો છે કે પ્રભુ આ તો બહુ મારી ઉપર ગુરુની કૃપા થઈ, એના લીધે આપના દર્શન થયા. એટલે આ જે નૃગરાજાનું જે ચરિત્ર, કે દાન યોગ્ય જગ્યા ઉપર અને એમાં પણ ગૌદાન કરીએ, ખૂબ સાવધાની અને ખૂબ શ્રદ્ધાપૂર્વક ગૌનું દાન કરવું જોઈએ. શાસ્ત્રોમાં, ઘણા ગ્રંથોમાં, વેદોમાં ગૌ મહિમા, ગૌ દાન અને એની અગાધ મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. ગૌ દાન પછી ગૌને રહેવાની જે જગ્યા છે એ જગ્યા પણ કેવી હોવી જોઈએ. ગોષ્ઠૌ ચ કારયે તસ્ય કિંચિદ વિઘ્ન વિવર્જિતમ સદા ગોમયમૂત્રાભ્યાં વિધશેશ્ચ વિવર્જિતમ ન મલમ નેક્ષેપેદ ગોષ્ઠે સર્વદેવ નિકેતનમ આત્મનઃ શયનીયસ્ય સદૃશં કારપે.
આ વાત આવી છે એટલે બહુ એક સમજવા જેવી છે, ગૌદાન અને ગૌને રહેવાની જે સ્થાન છે. શાસ્ત્ર કહે છે કે ગોષ્ઠ ગૌશાળા કેવી હોવી જોઈએ, કે જ્યાં ગાયને રહેવાનું સ્થાન છે ત્યાં ડાસ મચ્છર માખી કૂતરાઓ આદિ એ વિઘ્ન ન નાખે, એ રીતે ગૌશાળા એ ગોષ્ઠનું ધ્યાન રાખવું જોઈએ. એ ગૌશાળામાં ગોબર ગૌમૂત્ર તથા બચેલો ઘાસ ચારાનો કૂડો એમનેમ પડેલો ન હોવો જોઈએ. આદર્શ ગૌશાળા કેસી હોતી હૈ? કારણ કે ગૌ ગોષ્ઠ જે છે એ ગાયના રહેવાનું સ્થાન, ત્યાં દેવતાઓ પણ નિવાસ કરે છે. એવા સ્થાનમાં જ્યાં ગૌ માતા છે ત્યાં મલ ન નાખવો જોઈએ, એઠવાડ ન નાખવું જોઈએ, જ્યાં ત્યાં થૂકવું ન જોઈએ. કફ આવે થૂંક આવે તો ગમે ત્યાં એમ થૂકવું ન જોઈએ ગૌષ્ઠમાં. વાછરડો હોય તો ક્યારે વાછરડાને ઉલાંગીને ન જવું. ઠંડીનો સમય આવે ગરમીનો સમય આવે તો ઠંડીના સમયમાં ગૌની એ વાતાનુકૂલિત, એના માટે કે ઠંડીથી શીતથી એની રક્ષા થાય એ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ગરમીનો સમય હોય તો ભાઈ એવી છાંવાલી એવી વૃક્ષાવલી હોય કે એને શીતલતા મળે વૃક્ષને, એવું સ્થાન હોવું જોઈએ, એવી ગૌશાળા હોવી જોઈએ. વરસાદ આવે તો ભાઈ કીચડ ન હોય, કીચડ ન થાય, બહુ પાણી ભેગું ન થાય, એ વાતનું ધ્યાન રાખવું જોઈએ જે જે ગૌની સેવા કરે છે. આપણે તમે જુઓ વાર્તાજીમાં પ્રસંગો કેવા વૈષ્ણવો ગૌની સેવા કરતા, ત્યાં ગાયને ત્યાં વધારે ભીનું ન થાય. ઓલા બે પટેલ આપણા ગુજરાતના, અને એ ગોસાઈજીની એ બે પટેલ એમની શરણમાં આવ્યા અને કહ્યું કે કૃપાનાથ પછી સેવા તો એક કુ તો જલઘરકી સેવા સોંપી ઓર એક કુ ગૌશાલાની સેવા સોંપી, ઓલો બીજો બહુ ભોળો હતો. હવે ઓલાને ગાયની સેવા સોંપીને પણ એવી પ્રેમ ભાવથી ગાયની સેવા કરે, રોજ આમ સફાઈ કરે, કાંકરાઓ રહેવા ન દે કે ભાઈ આ તો શ્રીનાથજીની ગૌશાળા છે, ઠાકોરજી અહીંયા પધારે ને એને વાગી જાય તો બોલો, એક કાંકરો ન રહેવા દે. ઘાસ પણ જો એવું સાફ કરીને કે એમાં ક્યાંક કાંકરા ન આવી જાય, ઝાડીને એ ઘાસ આપે, એવી સેવા કરે. ઓલો સાંઈજી આજ્ઞા આપી હતી ભીતીરાજીને કે ભાઈ આની પાતલ કરીને રાખવાની, ઓલો ગૌ સેવામાં એવો તલ્લીન એવો તલ્લીન. પાતલ ઘણી વખત એમને પડેલી રહી જાય, પછી ઓલા બોલાવવા માટે આવે પણ ઓલો સેવામાંથી નિવૃત્ત થાય જ નહીં. પછી એકવાર તો ઓલા વિતર્યાજીએ કીધું ગોસાઈજીને કે આપ એને આજ્ઞા કરો, એમને પાતલ પડેલી હોય છે આવતો નથી. ગોસાઈજીએ કહ્યું કે ભૈયા તારી પત્તલ લગે તો તું વ્યવસ્થિત સમયસર આવીને પ્રસાદ લઈ લીધા કર, કે ઠીક છે જેવી આવીની આજ્ઞા. પણ ઓલો ગૌ સેવામાં એને એવું મન એવી આસક્તિ, ફરીથી પાછી એ જ કમ્પ્લેન, પાતલ ધરી કે ધરી રહે જાય. વરસાદનો સમય આવ્યો ને વૃષ્ટિ એવી થાય તો પછી ગૌશાળામાં પાણી ન વહ્યું જાય ને સાફ સફાઈ ઉપર એટલું એ ધ્યાન રાખે. શ્રીજી બાવા એવા પ્રસન્ન થયા, એમના બંટાજીનો લાડવો ઓલાને આપી દીધો કે આ આ ભૂખ્યો એમને એમ સેવા કરે છે, તો શ્રીનાથજી પોતાના બંટાનો લાડવો એને આપી દીધો, લે એ ખા લે, ઠીક છે કૃપાનાથ હવે ખા, એને ઓલી પાતલ એમને એમ પડેલી રહી ગઈ. ને પાછું ગોસાઈજીને કમ્પ્લેન કરી ઓલાએ, આપને આજ્ઞા કરી ફિર ભી વો કલ રાત કી પત્તલ પડી ભાઈ દો દિન કી કઠ્ઠી હો ગઈ. ગોસાઈજીએ પાછો એને બોલાવ્યો, અરે વૈષ્ણવ મેં તું કહી હતી તું પ્રસાદ લેવે તું નહીં આવ્યો, પાતલ તારી એમને પડેલી છે, કૃપાના હું ભૂક્યો નતો, મને મને એ લાડવો મળી ગયો તો શ્રીજીએ મને લાડવો આપી દીધો, એ એક મેં ખાઈ લીધો, એક અડધો બચેલો છે હજી, તેમાંથી આવડો લાડવો અડધો હજી છે ને અડધો ખાઈ લીધો એટલે તૃપ્તિ થઈ ગઈ કે અડધો તારી પાસે છે, તો કે હા. અને એ અડધો લાડવો દેખાડ્યો અને ઓલા ભીતરાજીને આપ્યો, મુખ્યાજીને દેખાડ્યો કે દેખો એ, કે હા કૃપાનાથ એ તો કલ બંટાજી મેં ઠાકોરજી કો ભર્યો હતો, વો આધો યાકે પાસ મેં, ઓ યે બાત કી ખબર છે, વો મુખ્યા ભીતરિયાન કો પડી તો તો એસી પત્તલ ઢાક કે રખે, કઈ બાર નહીં આવે તો વાં પહોંચાવે ચલે જાય, કે આની ઉપર તો સાક્ષાત શ્રીજી બાવા કૃપા કરી રહ્યા છે, આ ગૌ સેવાનું આ એનું ફલ છે કે ઠાકોરજી પોતાનું હા એ બંટાજી માંથી એ સામગ્રી એને પધરાવી રહ્યા છે, પ્રસાદ પધરાવી રહ્યા છે.
કેવી ગૌ સેવા માટે તત્પરતા એ વૈષ્ણવોને. એટલે ગુજરાતનો જ આપણા કણવી પટેલ, આપણા આપણા ગુજરાતમાં બહુ એવા ગૌ ભક્તો થયા, અને આજે પણ એવા ગૌ ભક્તો આપણે આ દાસભાઈ ને બધા પરિકર આખું આજે કથા આ જો આયોજન જે થઈ રહ્યું છે આ ક્યાં કે એ સમયની નહીં, આજના સમયમાં પણ આવા ગૌ ભક્તોના આપણે દર્શન કરીએ છીએ જે ગાયની સેવા કરી રહ્યા છે. અને આ જે સુંદર જે આયોજન થઈ રહ્યું છે આ ગૌશાળામાં ગૌની સેવાના અંગરૂપ, અને એ ગૌ સેવા માટે આજે પણ એ ગૌ પ્રેમીઓ આ આયોજનના જે મનોરથી બન્યા છે ખૂબ પ્રસન્નતા વ્યક્ત. શ્રીનાથજીની એટલી કૃપા એમની પર, જે જે આ કાર્યક્રમમાં મનોરથી બન્યા છે મહેદ ભાગ્યશાલી છે, અને શ્રીનાથજીની આપની ઉપર ખૂબ અઢળક એ કૃપા થશે એ વાતનો આ પ્રમાણ છે. આ વાર્તાજીઓમાં જે પ્રસંગ આવે છે કે આ ગૌ સેવામાં જે જે પણ વૈષ્ણવો, હું યાદ કરું નામ લઈને, શ્રી રમેશભાઈ ધડુક એમનો પરિવાર, શ્રી નરેન્દ્રભાઈ ગંગદેવ, શ્રી અમિતભાઈ રૂપારેલિયા, શ્રી જનકભાઈ પારેખ બહેરીનથી, જે આ ચાર આજે મુખ્ય મનોરથી બન્યો છે આ ગૌ સેવાના અંગરૂપ. કે ગૌ સેવા એ સર્વોત્તમ સેવા છે, અને ગૌ સેવાના માધ્યમથી જ શ્રીનાથજી બાવા પણ પ્રસન્ન થાય છે. ઓલા કણબી પટેલને તો એને રાસલીલાના દર્શન કરાવી દીધા ઠાકોરજીએ. ભાવ પ્રેમથી ઠાકોરજીની સેવા કરે અને ગૌચારણ માટે લઈ જાય વનમાં, ત્યાં એની સામે નૃત્ય કરે, અને એવી એવી લીલાનો અનુભવ એને થવા લાગી ગયા ગૌ સેવાના ફલ સ્વરૂપ. વાર્તાજીમાં પ્રસંગ આવે છે કે એક વાર અડીગમાં રાસધારીઓ આવ્યા અને પ્રભુની રાસલીલાનું વર્ણન કરવા લાગ્યા. ત્યારે રાસધારીએ ગાયું કે નાચત રાસ મે ગોપાલ સંગ મુદિત ઘોષ નારી. નાચત રાસ મે ગોપાલ, આ સાંભળીને ઓલો કણબી તો કે નાચત રાસ મે ગોપાલ નહીં, નાચત ઘાસ મે ગોપાલ, નાચત ઘાસ મે ગોપાલ. ઓલો બીજા વૈષ્ણવ નાચત ઘાસ મે, ગુસાઈજીને પૂછ્યું કે કૃપાનાથ એ એ કહે રહ્યો નાચત ઘાસ મે ગોપાલ, ગુસાઈજી કહે રહ્યો હા વો સચ હૈ. એક તો વર્ણન હૈ રાસ મે જો પ્રભુ નાચ રહે વો તો ભાગવત મે વર્ણિત હૈ, ઓર એક યે પ્રભુ કો ગ્વાલ હૈ તો ઠાકુરજી યાકુ ઘાસ મે નૃત્ય કરતે ભય દિખે, તો કહે રહ્યો નાચત ઘાસ મે ગોપાલ. યે ગૌ સેવા વૈષ્ણવ, યે સર્વોત્તમ યે સેવા હૈ. જે જે પણ બધા મુખ્ય મનોરથીઓ, ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું આ બધા મનોરથીઓ માટે, જેટલા પણ શબ્દો કહીએ ઓછા છે. બસ ગૌ માતા આપ બધા ઉપર આવી તે જ કૃપા કરતી રહે, ઠાકોરજી કૃપા કરતા રહે, ખૂબ પ્રભુ આપનો અલૌકિક સામર્થ્ય વધારતા રહે. એ જ ગૌ માતાના ચરણોમાં વિનંતી કરીને આ સુંદર જે નૃગ રાજાનું ચરિત્ર જેમાં દાનની મહિમા છે, તો ગૌદાન એ સર્વોત્તમ દાન છે, અને સાથે દાન આપતા સાવધાની પણ રાખવી જોઈએ. કેવો ભાવના, સાત્વિક ભાવના પણ હોવી જોઈએ, એ પણ સાવધાની દરેકને રાખવી. એ આ કથાથી કે ભાઈ બ્રાહ્મણોનું સન્માન કરો, ગાયોનું સન્માન કરો, આ ભગવાનની આ બધી લીલા છે. પોતાના યદુકુમારો પોતાના બાળકોને શિક્ષાર્થ કે ભવિષ્યમાં કોઈ પણ બ્રાહ્મણને ખીજવતા નહીં, કારણ કે એ જ ઘટના આગળ ઘટે છે ને, બ્રાહ્મણનો અપરાધ કર્યો ને જેના લીધે શ્રાપ લાગ્યો, તો આ શિક્ષાર્થ પ્રભુ આ બધી લીલાઓ કરી રહ્યા છે. નૃગરાજાના ચરિત્રનું શ્રવણ કર્યું પરીક્ષિતજીએ, પછી સુખદેવજી મહારાજે નારદજી જે ભગવાનના ગૃહસ્થ જીવનના દર્શન કરવા માટે ગયા, એ લીલાનું વર્ણન શ્રી સુખદેવજીએ કર્યું કે ભગવાનની આટલી બધી રાણીઓ, આટલા બધા મહેલ. તો નારદજીને જિજ્ઞાસા થઈ, પ્રભુ ગૃહસ્થ જીવન કેવું હશે? તો એ લીલાના દર્શન નારદજીએ કર્યા, એ કથાનું વર્ણન કર્યું. પછી રાજસુ યજ્ઞમાં જે જરાસંધનો ઉદ્ધાર કર્યો એ લીલાનું વર્ણન કર્યું, અને હવે આગળ દશમ સ્કંધના બે અધ્યાયોમાં, 80 અને 81માં અધ્યાયમાં શ્રી સુદામાજીનું ચરિત્ર પરીક્ષિત રાજાને શ્રવણ કરાવ્યું. પરીક્ષિતજી સુખદેવજીને કહે છે કે ભગવાનના પરાક્રમ તો અનંત છે, શ્રવણ કરતા તૃપ્તિ થતી નથી, ઓર કુછ પ્રભુ કે સુંદર ચરિત્ર સુનાઈએ. જબ યે વિનંતી કરી
તપશી સુખદેવજી મહારાજને પ્રભુ કે બાલ સખા જબ વિદ્યાધ્યન કરને કે લિયે આપ સાંદીપની કે આશ્રમ મેં પધારે તો તો એક બ્રાહ્મણ બાલક કે સાથ આપકી મિત્રતા હુઈ અને જેનું નામ સુદામા. જો ભાગવતમાં એવું સ્પષ્ટ નથી લખ્યું કે એ સુદામા કૃષ્ણાસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જિતેન્દ્રિયઃ. કૃષ્ણાસ્યાસિત સખા કશ્ચિત, કોઈ એક સખો, એમ પણ ભગવાનનો તો કોઈ એક જ એવો સખો હોઈ શકે જે વિરક્ત હોય, ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંત આત્મા હોય, જે જિતેન્દ્રિયો હોય, કોઈ તો ભગવાન કા સખા હોને કે લાયક હૈ. અન્ય પુરાણોમાં પ્રમાણ મળે છે કે એ કોણ, તો કે શ્રી સુદામાજી. હવે એ સુદામાજી એમને અયાચક વ્રત લીધું, બહુ જ્ઞાની પરમ વિદ્વાન, પોરબંદરમાં જ એમને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું. પરંતુ એવો વ્રત લીધો કે મારા જ્ઞાનની વ્યાવૃત્તિ નહીં કરું, ધન ઉપાર્જન કરવા માટે જ્ઞાનને વેચીશ નહીં, ભક્તિને વેચીશ નહીં. અયાચક વ્રત લીધું, જે સામેથી આપી જાય ઠીક છે. હવે એ વ્રતના લીધે શું થયું, ધીરે ધીરે દરિદ્રતા વધતી ગઈ. જ્યારે જીવ સત્ય સંકલ્પિત બને છે ત્યારે જીવનમાં કસોટીઓ આવે છે, ભગવાન પરીક્ષા લે છે. જેમ ગોપીજનોની પરીક્ષા લીધી હતી જ્યારે ઘર છોડીને આવ્યા હતા, પાછા ઘરે જવાની આજ્ઞા કરી, તો જ્યારે કોઈ જીવ સંકલ્પ લે ત્યારે પ્રભુ પરીક્ષા તો લે છે, આ દ્રઢ છે કે નહીં, નિશ્ચય છે કે નહીં. અને દ્રઢતા નિશ્ચય હોય તો પછી નિશ્ચયના મહેલમાં વસે છે મારો વાલમો. તો પરીક્ષા થશે, કસોટી તો પ્રભુ લે જ છે. અને કસોટી કોની થાય, સોનાની કસોટી થાય, લોડાની કસોટી ન હોય, સોને કી કસોટી હોતી હૈ. તો હમારે જીવન મેં જબ જબ કસોટી આવે, પરીક્ષા આવે, તો પ્રભુ કી કૃપા માનના કે હમને એ લાયક માન્યા છે. જો તમે જે પણ સત્સંકલ્પ, હમણાં આ કથામાં તો તમે બધા યાત્રાનો સંકલ્પ લીધો, બરોબર. પછી ઘણા એમ કે પછી જોઈએ, જેમ બસ આપ કૃપા કરજો બધું થઈ જાય, બધું થઈ જાય. અરે હું તો કહું છું કસોટી થશે, તારે તૈયારી રાખવી પડશે. કસોટી તો થવાની જ છે જીવનમાં. જીવનમાં કસોટી તો થશે જ. અને શાસ્ત્ર એવું કહે છે કે ભાઈ જયારે ધ્યાન ધરવા બેસો તો 1,25,000 વીર પુરુષો રોકે છે, કે ને સારા કાર્યમાં 100 વિઘ્ન આવે, એવું બોલીએ ને આપણે. કે ગંગાજીના દર્શન કરવા માટે જવું હોય તો આટલા હજારો લોકો છે, પ્રભુના દર્શન કરવા માટે જવું હોય તો 50,000 વીર પુરુષો રોકે છે. શાસ્ત્રોમાં એના પ્રમાણ છે, મહાભારતમાં એની કથા આવે છે. હવે તમે દ્રઢ સંકલ્પ કર્યો છે અહીંયા ભાગવતના સન્મુખ, હવે સંકલ્પને પ્રભુ ટટોલશે તો ખરા. અને એ કસોટીમાંથી જે પાર ઉતરીને બ્રજમાં પહોંચી ગયો, પછી જુઓ એના લીલા લહેર, લીલી પરિક્રમા કહીએ ને એટલે લીલા લહેર, એ જ લીલી પરિક્રમા. અને આ બધા આ પ્રમાણો કથા એ તો આપણને શીખવાડે છે. હવે આ સુદામાજીએ જો જે વ્રત લીધો, સંકલ્પ પરીક્ષા લીધી, અને એવી પરીક્ષા ઘરમાં ખાવા પીવાનું કંઈ બચે નહીં. એની પત્ની એ પણ બહુ સુશીલા, એ ધર્મનિષ્ઠ હતી, પરંતુ પુત્રોનો દુઃખ એ જોઈ ન શકી. અને શું કીધું કે નાથ, આપ મેં તો સાંભળ્યું છે આપના મિત્ર દ્વારકાધીશ છે, આપ એક વખત એમને કેમ મળતા નથી. ત્યારે સુદામાજી કહે, અરે તું શું કહેવા માંગે છે, હું મારા મિત્ર પાસે કંઈ માંગું, હું માંગવાની વાત નથી કરતી, આપ એક વખત એમના દર્શન જ કરી લો, દર્શન માત્રથી આ જે થોડા જે દુઃખો છે એની નિવૃત્તિ થઈ જશે, એમનું તો દર્શન જ કરવું મંગલરૂપ છે. અને મને જીવનથી જે પણ આ છે મને કોઈ સમસ્યા નથી, આ આ બાળકોનું દુઃખ મારાથી નથી જોવાતું, એટલે હું આપને કહી રહી છું. સુદામાજી પણ એની વાત સાંભળીને એમનું પણ મન ઉનકા પીગળ ગયા. ઠીક જ, તું કહે છે તો હું એને મળવા માટે, એના દર્શનાર્થ માટે જાઉં, પરંતુ પછી શું લઈને જાઉં, એમ કે ખાલી હાથ તો જવાય નહીં. પ્રભુ કે સન્મુખ જાય, ગુરુ કે સન્મુખ જાય, ખાલી હાથ નહીં. પત્રમ પુષ્પમ ફલમ તો એમ,
दिक्रीना घरे जाइए, गुरु ना घरे जाइए और ठाकुर के घर में जाइए। ये तीन घर ऐसे हैं कि जहां खाली हाथ नहीं जाया जाता, कहीं ना कहीं यूं बधी व्यवस्था करी देशे। आप चिंता नहीं करो, हवे बाजूमांथी आम पवा लई आवीने पोटली वारीने एमने आपी दीधी अने हवे सुदामाजी हाथमां पोटली लीधी ने लाकड़ी लईने क्यां जवा माटे? द्वारका। પોતાના બાલ સખાને મળવા માટે પ્રભુનું સ્મરણ કરતા કરતા જાય છે અને આમ મનમાં પ્રસન્નતા પણ છે કે ચાલો આજે મારા પત્નીના આગ્રહથી હું પ્રભુના દર્શન કરવા માટે જાઉં છું। યહી તો હે ધર્મ પત્ની, જો ધર્મ કી ઓર પ્રવૃત્ત કરે, ધર્મ મે જો હમારી ગતિ કરાવે, વો ધર્મ પત્ની, ઈજ સાચી આપણી પત્ની, એ જ સાચા આપણા હિતેશી છે। એટલે જ્યારે જ્યારે ધર્મનો કાર્ય આવે, પત્નીનો એ ધર્મ બને છે, સ્ત્રીનો એ ધર્મ છે કે એના પતિને પ્રોત્સાહિત કરે, ઉત્સાહ વધારે। પેલા સુદામાજી મનમાં આમ પ્રસન્ન છે કે ચાલો પત્નીએ કીધું, આટલો આગ્રહ કર્યો, એ બહાને મને એના દર્શન તો થશે। અને હવે આખી બધી ઓલી પિક્ચર આમ ફરવા લાગી, જે ગુરુકુલમાં ભણતા હતા અને કેવો મજા અને આનંદ, મંદ મંદ મુસ્કુરાતે જાય, એનું નામનું સ્મરણ કરતા જાય ને સીધા જોવા માટે દ્વારકા। હાથમાં લાકડી, આમ ઉપરનો નાખેલો, એવું દુર્બલ શરીર, ધોતી જ્યાં ત્યાંથી તો ફાટેલી। ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા। જાતે જાતે મન મેં હરે કૃષ્ણ રામા, જાતે જાતે મન મેં હરે કૃષ્ણ રામા, જાતે જાતે મન મેં હરે કૃષ્ણ રામા, જાતે જાતે મન મેં હરે કૃષ્ણ રામા। ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા। Oh, baby।